गुड मॉर्निंग टू ऑल तोरंदाज़ एसएस बिफोर वी आर गोइंग टू स्टार्ट लेट्स रिमेंबर गायत्री माँ ओम भोर भुराश्वाह ताश्च वितुल वरेन्यम हरिगोदे वश्य धीमहि दियो यो ना प्रचोदया सोनु कल्याण कर जय माँ दियाथी मित्रों वे अगर એસેસમાં પેજ નંબર ચૌદ મણિપુરી નૃત્ય મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે નૃત્યપ્રેમી છે આખો હિન્દુસ્તાન નૃત્યપ્રેમી છે ઓકે પણ અત્યારે થોડોક બ્રેક લાગી ગયો છે ટેમ્પરરીયા કોરોનાને કારણે તો મણિપુરની પ્રજા ઓકે દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે મણિપુરી શ્રીકૃષ્ણ બાળલીલા અને રાસલીલા પર આધારિત છે મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે લાસ્ય અને તાંડવ ઓકે એમ બે પ્રકાર છે યાદ રાખવાના આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમિન કહેવાય પહેરવામાં આવે છે કુમિન એટલે શું તો નીચે પહેરાતો ઘેરદાર લીલા રંગનો ચણિયો ગુરુ આમોબિસિંગ આતોમબોમસિંગ ગુરુ બિપિન સિન્હા નયના જવેરી નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે બસ આટલું નાનકડું એવું છે ઓકે મણિપુરી નૃત્ય ધ્યાન રાખજો આગળ વાત કરીએ મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે લોકોને મનોરંજનની સાથે સંસ્કાર મળવા જોઈએ જે કંઈ મનોરંજન આપો નાટકો કરો નૃત્ય કરો ઓકે કંઈ પણ પોતાની કલા રજૂઆત કરો પણ સમાજને સંસ્કાર તો મળવો જ જોઈએ ઓકે તો એ પણ આપણી વિશેષતા રહી છે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમારતા વિદુષકની જોડી વિદુષકની જોડી એટલે રંગલો રંગલી કહેવાય ઓકે વચ્ચે વચ્ચે આવી નાટકમાં અને જોક્સ કરે લોકોને હસાવે અને વિદુષક કહેવાય ત્યારબાદ આગળ શું થશે નાટકમાં એવું એની રમૂજી પ્રવૃત્તિ દ્વારા જણાવે ઓકે તો આ છે જોડી સાથેના નાટકો નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે ભરત મુનિએ રચેલું નાટ્ય શાસ્ત્ર ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધો આબાલ વૃદ્ધો એટલે બાળકથી માંડીને વૃદ્ધો સુધી એને આબાલ વૃદ્ધો કહેવામાં આવે છે આબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે વિદ્યાર્થી નાટ્યશાસ્ત્રની અંદર નાટ્યકલા એમાં નાટક લખવાનું એને સ્ટેજ ઉપર ભજવવાનું સાથે રંગમંચ એટલે સ્ટેજ એની ઉપર ભજવવાનું સાઈડમાં મ્યુઝિક વાગતું હોય ઓકે હિંસક દ્રશ્ય હોય તો મ્યુઝિક આવે જોરદાર જેમ ટીવીમાં ને એમાં આપણે જોતા હોઈએ છીએ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો આ નાટક ભજવવાનું એને સ્ટેજ ઉપર ભજવવાનું પાત્રો ભજવે જે પ્રમાણે લેખન લખેલું હોય સ્ક્રિપ્ટ લખેલી હોય તે પ્રમાણે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ થાય અભિનયનું ત્રિવેણી સંગમ થાય અને બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધા જ આનંદ મેળવે ઓકે તો આ ભરતની પ્રાચીન કળા છે નાટ્ય કલા આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિ નોંધ્યું છે આ કલામાં બધી જ કલાનો સમાવેશ થઈ જાય છે યાદ રાખજો નાટ્ય કલામાં એને કહ્યું છે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય એટલે બધું જ આવી જાય છે ઓકે બધી જ કલાનો સમન્વય નાટ્ય કલામાં થાય છે જેમ બધી જ નદીઓનું પાણી છેલ્લે સમુદ્રને ભળી જાય છે ઓકે એમ બધી કલાઓનો પણ જે મેન છે નાટ્ય કલા છે એવું ભરત મુનિએ કહ્યું છે ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાષે મહાભારત આધારિત કર્ણભાર ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુતલમ વિક્રમ વર્ષિયમ તેમજ માલવિકાગ્નિ મિત્રમ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી વિદ્યાર્થી મિત્રો ઓકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે એટલે આગળ પડતું ગણાય છે આ ઉપરાંત અમૃત નાયક બાપુલાલ નાયક નંદ બત્રીસિંહ નાટક જેને કહેવાય છે કંસમા પ્રાણસુખ નાયક દીના પાઠક જસવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી તમે જોયો રાવણનો કિરદાર રામાયણમાં ઉપેન્દ્ર ત્રિવેદી ઓકે અરવિંદ ત્રિવેદી પ્રવીણ જોશી સરિતા જોશી દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધાવો રહ્યો હતો આ બધાએ નાટકોમાં ખૂબ ફાળો આપ્યો છે જયશંકર સુંદરીનું નામ સૌથી આગળ છે આપણે જમાલપુરનો જ્યારે પુલ ક્રોસ કરીએ અમદાવાદમાં ત્યારે જયશંકરી જયશંકર સુંદરી હોલ પણ ત્યાં નાટ્ય હોલ પણ પાલડી પાસે આવેલો છે જેના નામ ઉપરથી આપણે આપણે ત્યાં ઘણા બધા લોકો નાટકો છે એન્યુઅલ ફંક્શન છે કોલેજોના સ્કૂલના કાર્યક્રમો છે એ હોલની અંદર યોજે છે જયશંકર સુંદરી હોલ એના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કયા છે ભાવ પ્રધાન નાટકો અલગ અલગ ભાવ આવે નાટકની અંદર ઓકે તો ભાવમાં કરુણતાનો ભાવ હોય રમુજી ભાવ હોય ઓકે ફિલિંગ્સ હોય ઇમોશન્સ હોય લાગણી બધા ભાવ પ્રધાન નાટકો કયા કોને ભવાઈને ઓકે ભવાઈ એ અસહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે તમે વિદ્યાર્થી મિત્રો જોતા હશો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાં જે જેઠાલાલ ગળાના જે પેલા દુકાનમાં સર્વિસ કરે છે ઓકે નટુ કાકા એ બહુ જૂના કલાકાર છે ભવાઈના એક જમાનો હતો ભવાઈમાં એણે બહુ કામ કર્યું સિરિયલમાં પણ ક્યારેક ક્યારેક આ તારક મહેતામાં એના રોલ તરીકે ઓકે આવી જાય છે ક્યારેક ક્યારેક ઓકે એક કહે છે તાક ધિન્ના ધિન્ના તાક થઈ આવું બોલતા હોય છે આ બધો ભવાઈનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું સસ્તા ખર્ચે લોક શિક્ષણ ઓકે તો ખર્ચો ઓછો અને બધાને શિક્ષણ મળે તો ભવાય ગામડે ગામડે શેરીઓ શેરીઓમાં થતી સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો અને ભૂંગળવાદ્ય એક આવે વગાડવાનું ઓકે ભૂંગળ વાદ્ય કહેવાય સાથે સંગીત પ્રધાન નાટકો અને કૌશમાં રામદેવનો વેશ જ ઝંડા જુલણનો વેશ કજોડાનો વેશ વગેરે આ વેશભૂષા થાય ભવાઈની અંદર કપડાં પહેરવામાં આવે એવી રીતના એ ભવાઈની વિશેષતા રહી છે ભવાઈના વિષય વસ્તુમાં યાદ રાખજો શું હોય વિષય વસ્તુમાં

એ રાજા રામ મોહનના સમયમાં એને આ બધું બંધ કરાવ્યું તમે જાણો છો ઇતિહાસ બીજું બેટી બચાવો બેટી પઢાઓ ઓકે તો આ બધી જ વસ્તુઓ જે કુરિવાજો છે કે જે હવે એનું સ્થાન નથી રહ્યું સમાજની અંદર એને રોકવાનો એને પ્રતિકાર કરવાનો પણ આ ભવાઈમાં એ લોકો નાટકો ભજવે છે સમાજને જાગૃત કરે છે ગુજરાતમાં કન્યા કેળવણી બેટી બચાઓ જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી પાત્રો જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે ભવાઈ ભજવનાર ભવૈયાઓ ભૂંગળ વગાડી એટલે એક સાધન વાદ્ય ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે માતાજીની સ્તુતિ કરી ભૂંગળ વગાડી ઓકે બ્યુઅલ વગાડી અને પછી ભવાઈ ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ લઈએ ગુજરાતના લોકનૃત્યો ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ રીતિ રિવાજો અને પરંપરાઓ મુજબના લોકનૃત્યો જોવા મળે છે આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્ય ગરબા રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય છે તહેવારો લગ્ન પ્રસંગો મેળા વગેરે પ્રસંગોએ આવા લોકનૃત્ય જોવા મળે છે તમે જાણો છો ગરબા હોય ઓકે તો કેવા રમઝટ જામે નવરાત્રિની અંદર ઓકે તો આ લોકનૃત્ય છે ગુજરાતનું લોકનૃત્ય ગરબા ઓકે ફોક ડાન્સ અંગ્રેજીમાં કહેવામાં આવે છે તો કોઈના લગ્ન હોય સંબંધીના લગ્ન હોય ને જમા જસ્ટ જબરજસ્ત તૈયાર થયા હોય અને એમાં પછી ગરબો ના જામે તો ચાલે ના ચાલે કોઈ એવો લગ્ન પ્રસંગ ના હોય કે એમાં ગરબા હીંચ આવું ના લેવામાં આવે તો એની મજા કંઈક અલગ અલગ છે તો આવી રીતે હોય તહેવારો હોય કંઈક ને કંઈક રીતે આપણે આપણા લોક લોકનૃત્યો કરતા હોઈએ છીએ હવે આગળ જોઈએ આદિવાસી નૃત્યો ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો લગ્નો દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્ય જોવા મળે છે મોટા ભાગના નૃત્યો વર્તુળાકાર ફરતા ફરતા ગોળ ફરવાનું વર્તુળાકાર ફરતા ફરતા ઢોલ અને રૂઢી મુજબના મંજીરા રૂઢી મુજબના મંજીરા થારી તૂર પાવરી તંબુરા વગેરે વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે આ જુદા જુદા સાધનો છે ઓકે તૂર ને પાવરીને તંબુરાને આ આદિવાસી લોકો પાસે સાધનો હોય છે ઓકે જે વગાડે છે અને આનંદ કરે છે અને ગાવાનું જોવા મળે છે આપણને આવા નૃત્યોમાં ચાળો ચાળો હો કોઈને ચાળો નહીં કરવાનો આપણે કહીએ ને ગુજરાતીમાં ખોટા ચાળા નાકાર ઓકે એ ચાળો અલગ છે અને આદિવાસી નૃત્યોની અંદર આ ચાળો શબ્દ વપરાય છે તો આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર ખિસકોલી ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે એનો અવાજ કાઢવામાં આવે છે એવી રીતે નૃત્ય કરવામાં આવે છે ડાંગમાં પણ આવો માડીનો ચાળો ડાંગમાં માડીનો ચાળો તથા ઠાકરીયા ચાળો નૃત્ય જોવા મળે છે જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે ચિત્રમાં બાજુમાં આપેલું છે ઓકે આદિવાસી લોકનૃત્ય અને તમને તો ખબર છે ઘણી જગ્યાએ આ સામસામે આવા જે વાંસના લાકડા હોય ગોળ એ પકડવામાં આવે પછી આમામ આમામ બધા લાઈનમાં બેઠા હોય અને એની ઉપર આ લોકો ડાન્સ કરે ઓકે આમામ આમા આમ કરવામાં આવતા હોય છે એમાંથી અવાજ કાઢે સૂર કાઢે અને લોકનૃત્ય આ રીતના નૃત્ય કરતા હોય છે આદિવાસી જે પ્રજા છે એ ઓકે ત્યારબાદ વાત કરીએ હવે ગરબાની આપણી વાત કરીએ ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે બાજુ કે ગોળાકાર નૃત્ય કરવું તે ગરબો આપણે ગુજરાતમાં ગરબો તમે જુઓ છો ઓકે ગુજરાતમાં ગરબો તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો તો એની અંદર ઓકે તો ગરબો આપણે બધા જાણીએ છીએ સોસાયટીમાં છે શેરીએ શેરીએ ગરબા ગુજરાતમાં ગવાય છે નવરાત્રિમાં તો માટલી હોય છે કાણાવાડી એની અંદર ગર્ભદીપ મૂકવામાં આવે છે માતા માતાજીની જે કંઈ માંડવી હોય એ વચ્ચે રાખવામાં આવે છે અને પછી સોસાયટીના સભ્યો ઓકે એ બધા જ્યાં ગરબા લેતા હોય એની આજુબાજુ ચોમેર ચારેય બાજુ ફરતા ફરતા ગરબા રમે છે ઓકે તો આ નૃત્ય કરવું અને ગરબો પણ કહેવાય છે સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ આસો સુદ એકથી આસો સુદ નોમ એટલે કે નવ ક્યાંક સુદ દસ કે શરદ પૂનમ આ કૌંસમાં આપેલું છે દરમિયાન ગરબા રમાય છે કેટલાક લોકો શરદ પૂનમના પણ ગરબો નવરાત્રિ પતી જાય પછી શરદ પૂનમના દિવસે પણ કેટલાક લોકો ગરબા રાખતા હોય છે વિદ્યાર્થી મિત્રો આદ્યશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના આ પવિત્ર પર્વ ગરબી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુળા કરે મોટે ભાગે તાળીઓના તાલે ઓકે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે ઓકે તમે લોકોને તો ખબર જ છે ઓકે કેવી મજા આવે છે નવરાત્રિની અંદર ગવાય છે સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર તાળી અને ચપટી સાથે હાથના હિલોળા ઓકે હાથના હિલોળા કમરના મજકોર અને જે કઈ રીતે બધાના ફૂલ પોતાની રીતે આનંદથી ગરબા ગાય છે ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રીકૃષ્ણ ભક્તિ સાથેનો છે ગુજરાતી કવિ દયારામે ગોપી ગોપીભાવે શ્રીકૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠે ગુંજતો કરી દીધો છે વિદ્યાર્થી મિત્રો ઓકે અચ્છા ડિયર સ્ટુડન્ટ્સ અત્યારે જે કંઈ બધું હું ચલાવું છું તમે લોકો સાંભળો છો અને સાંભળવાનું છે મગજમાં ઉતારવાનું છે ચોપડીના પેજ જોવાના બે વખત સાંભળી લેવાનું હજી લખવાનું નથી હું લખવાની વસ્તુ તમને મોકલાવીશ અલગથી ફોટા પાડીને ઓકે આ મગજમાં ઉતારવાનું છે ચોપડીની લાઇન ટુ લાઇન ઓકે સાહેબ જે બોલતા હોય તે ફાઇન